પરષોત્તમ રૂપાલાના નિવેદનના મામલામાં આવ્યો છે નવો વળાંક. રાજપૂત સમાજની બહેનો નોંધાવશે રાજકોટથી ઉમેદવારી. ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલા સામે કરશે ઉમેદવારી. એક સાથે 100 કે તેથી વધુ મહિલાઓનો ઉમેદવારી કરવાનો નિર્ણય છે. રાજપૂત સમાજથી સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઉલની જાહેરાત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓના સંમેલનની પણ ખાસ જાહેરાત થઈ છે. એક મહાસંમેલન અમારું બહેનો દીકરીઓનું ભરાય. હું ફરી આપને કહીશ કે રાજપૂત સમાજની મહિલાઓ ક્યારે પણ રસ્તા પર આવવા માટે કે મેદાન પર આવવા માટે ક્યારે પણ માનતી નથી. પણ જો અમારા માતા જેને જોહર કર્યું છે અને એની ઉપર આવી નિમ્ન કક્ષાની રાજનીતિ માટે આવી ટિપ્પણીઓ કરવામાં આવતી હોય તો હવે અમારી પણ અમારા ઇતિહાસ માટે ફરજ બને છે, અમારા વડવાઓ માટે, અમારા માતાઓ માટે ફરજ બને છે. તો એક બીજી પણ વાત છે કે એક મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને એ સંમેલન ક્યાં સુધી બેસી રહેશે, અંત આવશે એનો કોઈ ઓલો નથી. અને બીજું કે એક ટેકનિકલ એક પહેલા અમને કીધું એક ટેકનિકલ ગેજ ઊભો થાય એ માટે પણ અમે એકાનું છે કે 100 બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે. અને 100 સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું. એક આ યજ્ઞ છે, હોમ છે, એમાં દરેક બહેનો, આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે, પોતાનું નામાંકન ભરી શકે.